ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ગુજરાત ભરના પ્રવાસે છે ત્યારે બુધવારે તેઓ જામનગર ખાતે આવી પહોંચ્યા હતા અને ત્યાં તેઓએ એક પત્રકાર પરિષદ યોજી હતી જેમાં શંકરસિંહ વાઘેલાએ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસથી દુઃખી થઈને અમે બીજેપીને મત આપ્યા. 20-25 વર્ષથી બીજેપી શાસનમાં છે, એનો ભયંકર અસંતોષ છે, તો આ પણ નહીં અને આ પણ નહીં તો આનો કોઈ વિકલ્પ ન હોઈ શકે. એના જવાબમાં પ્રજાના માટે, જનતા માટે ન બીજેપી ન કોંગ્રેસ, આ જન વિકલ્પ એ થર્ડ એપ્રોચ વિધાનસભા ધ્યાનમાં રાખીને પ્રજા વચ્ચે મૂકવા માટેનો મારો આ પ્રયત્ન છે. શંકરસિંહ વાઘેલાની સરકાર આવશે તો ખેડૂતોને મગફળીના રૂપિયા 1200 અને કપાસના 1500થી ખરીદી કરશે એવો વાયદો વાઘેલાએ કર્યો હતો. હું સૌરાષ્ટ્રમાં એટલું કહીશ કે લગભગ મગફળી અને કપાસ, હું સૌરાષ્ટ્રના ખેડૂતોને કહીશ કે મગફળી લગભગ દિવાળી પર લાભ પાછમે આવશે, કપાસ પણ એ જ વખતે તૈયાર થશે. હું જોતો જોતો આવ્યો કે ખૂબ કપાસ. જો સરકાર એમને પૂરા ભાવ ના આપે તો નવી સરકારની રાહ જોજો. સંગ્રહ કરવો હોય તો માલનો સંગ્રહ કરી રાખજો. બાપુની તમારી સરકાર આવશે તો 1200 રૂપિયે માંડવી ખરીદશે અને 1500 રૂપિયે કપાસ ખરીદશે. ગુજરાતભરના પ્રવાસે નીકળેલા જન વિકલ્પ પાર્ટીના અધ્યક્ષ શંકરસિંહ વાઘેલાએ જામનગર ખાતે પત્રકાર પરિષદમાં જગતના તાત માટે એક નવી દિશા લાવશે તેવી જાહેરાત કરતા રાજકીય પક્ષોમાં ખળભળાટ મચી ગયો છે.